અમદાવાદની શાંતિપુરા ચોકડી પાસે સરદાર પટેલ રિંગ રોડ નજીક ખોદાયેલા ખાડામાં એક બાળક ગરકાવ થઈ ગયું. મજૂરી કામ કરતા પિતા પોતાના બાળક સાથે પરત ફરી રહ્યા હતા ત્યારે રિંગ રોડ અને સર્વિસ રોડ વચ્ચેની જગ્યામાં બોર માટે ખોદાયેલા ખાડામાં 4 વર્ષીય બાળક પડી ગયું અને આ સમયે પિતા હાફડા ફાફડા થઈ ગયા. જોકે આસપાસના લોકોએ દોરડું ખાડામાં ફેંકતા જ બાળક તે પકડીને બહાર આવી ગયું. ત્વરિત લેવાયેલા નિર્ણય અને જાણે કે ચમત્કાર થયો હોય તેમ બાળક બહાર આવતા સૌના શ્વાસ હેઠા બેઠા. કમર મેં કેડ મેં રચ્છા બાંધા ઓર મેં ઉતરને વાલા થા તો એક ભાઈ આયા તો ઉસને કહા કે રચ્છા નીચે ડાલ દો બચ્ચા રસ્સા પકડ કે નિકલ જાયેગા. એસા કરકે મેને મેં ઉતરને વાલા થા તો ઉસને રસ્સી ડાલી ઓર રચ્છા પકડ કે બચ્ચા નિકલ ગયા. હું લગભગ 7-8 દિવસ અહીંથી નીકળું છું પણ આ જે ખાડો છે આપણો હજુ એનો કોઈ નિકાલ નથી થતો. મેં કોર્પોરેશનમાં ફોન કર્યો, કોર્પોરેશન વાળા કે અમારું કામ નથી. તો શાંતિપુરા સર્કલ નજીક મોબાઈલ ટાવર લગાવવા માટે 8 ખાડા ખોદવામાં આવ્યા હતા. જોકે 3 ખાડા પુરાયા જ્યારે અન્ય ખાડા એમના એમ જ છોડી દેવામાં આવ્યા છે. આ ખુલ્લા ખાડા અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી પરંતુ તંત્ર જાણે કે કોઈ જ કોઈ દુર્ઘટનાની રાહ જોતું હોય તેમ કોઈ કાર્યવાહી નથી કરી. સરખેજના શાંતિપુરા પાસે બોરવેલમાં બાળક ગરકાવ થવાની ઘટના બની હતી જેમાં સ્થાનિકોની મદદથી બાળકને બહાર કાઢી લેવાય છે. પરંતુ આ સમગ્ર ઘટનામાં ક્યાં કોર્પોરેશનની બેદરકારી છતી થાય છે. જે પ્રકારે આ બોરવેલ જોઈ શકાય છે, આ બોરવેલ શાંતિપુરા સર્કલથી બોપલ બાજુ જે રસ્તો જઈ રહ્યો છે ત્યાં આગળ જે છે 4G એક ટાવર અહીંયા લગાવવામાં આવ્યો છે. તે ટાવરની પાસે 1 થી લઈને 8 અહીંયા બોરવેલ આ રીતે બનાવવામાં આવ્યા હતા પરંતુ તેમાંથી 3 બોરવેલ જે છે તે પૂરી દેવામાં આવ્યા છે. પરંતુ 5 બોરવેલ ખુલ્લા રહેતા અહીંયા જ્યારે બાળક જે આવ્યો હતો અને તે બાળક અહીંયા 8 વર્ષનો બાળક છે તે આની અંદર ગરકાવ થયો હતો. એટલે ક્યાંક જે છે આ બોરવેલ ખુલ્લા રાખવાની ઘટનાના કારણે આજે સમગ્ર ઘટના બની છે. અને સાથે સાથે જે માહિતી મળી છે તે પ્રમાણે અહીંયા આ ટાવરના કારણે આ બોરવેલ બનાવ્યા હોવાનું હાલ સ્થાનિકો પાસેથી એક ચર્ચા રહ્યું છે. પરંતુ સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે, બોરવેલની વાત કરવામાં આવે, તેનાથી ક્યાંક જે છે કોર્પોરેશન અજાણ છે. એટલે કે અહીંયા કોર્પોરેશને ક્યાંક જે છે જાણકારી લેવાની તસ્દી નથી લીધી અથવા તો જેને બોરવેલ બનાવ્યા છે તેને કોર્પોરેશન સુધી માહિતી નથી પહોંચાડી જેના કારણે આ બેદરકારી છતી થઈ છે અને બેદરકારીનો ભોગ જે છે એક બાળક બન્યો છે પરંતુ તેનો જીવ જે છે તે સ્થાનિકોએ બચાવી લીધો છે. હવે કોર્પોરેશન આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરે છે તે એક જોવાનું વિષય બની રહે છે. કેમેરામેન મૌલિક સાથે દર્શન રાવલ, ટીવી.